सात वर्षनी बाळकी साथे शारीरिक छेड़ती करवामां आवी। अमदावादना पालडीनी आ घटना छे। 17 वर्षना सगीर पर अड़पलानो आरोप करवामां आव्यो छे। सत्वो फ्लेटमां जाहेरमां अड़पला करवामां आव्या। सगीरनी अटकायत करी लेवामां आवी छे। 17 वर्षना सगीर पर बाळकी साथे अड़पलाना आक्षेप करवामां आव्या छे। सत्वो फ्लेटमां जाहेरमां 7 वर्षनी बाळकीनी साथे शारीरिक छेड़ती करवामां आवी। आ मामलामां सगीरनी अटकायत करी लेवामां आवी छे। सूरतमां हिट एंड रननी घटना सीसीटीवीमां कैद थई। सूरतना पीपलोद विस्तारना सीसीटीवी सामे आव्या छे, जेमां कार चालक अकस्मात करीने फरार थई गयो हतो। पोलीसे आरोपीनी धरपकड करी छे। हिट एंड रननी घटना सीसीटीवीमां कैद थई गई हती। कार चालक जे सीसीटीवीमां स्पष्ट देखातो हतो, तेना आधारे पोलीसे आरोपीनी धरपकड करी लीधी छे। सूरतमां हिट एंड रननी जे घटना बनी हती, कार चालक अकस्मात सर्जीने अहींथी फरार थई जाय छे। जो कि सीसीटीवीमां आ बनाव कैद थई जाय छे अने सीसीटीवी फूटेजना आधारे पोलीसे आरोपीनी धरपकड करी लीधी छे। सूरतना पीपलोद विस्तारमां जे हिट एंड रननो बनाव बन्यो हतो, तेमां पोलीसे आरोपीनी धरपकड करी लीधी छे। रातना समये हिट एंड रननो जे बनाव बन्यो हतो, तेमां आरोपी फरार थई गयो हतो। कार चालक आरोपीने सीसीटीवी फूटेजना आधारे ઝડપી પાડવામાં આવ્યો છે। અકસ્માત સર્જીને કાર ચાલક અહીંથી ફરાર થઈ જાય છે। જો કે સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ જાય છે, ત્યારે પોલીસે પણ સીસીટીવીની મદદ લઈને આખરે આરોપી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। નરોડાનો એક પરિવાર વ્યાજખોરના ચુંગલમાં ફસાઈ ગયો। એક બાજુ વ્યાજખોર ધમકી આપે છે તો બીજી બાજુ પોલીસ તમાશો જુએ છે। પોલીસ ભલે વ્યાજખોરના આતંકને ડામવા મસમૂઠી વાતો કરતી હોય, પરંતુ વ્યાજના વિષચક્રમાં લોકો હજુ પણ ફસાઈ રહ્યા છે। નરડામાં રહેતા સોની પરિવારને વ્યાજખોરે એટલી યાતનાઓ આપી કે તે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। આ ઉપરાંત તાજા પરિણામ પોલીસે આપ્યા। સરદારનગર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આરોપ પીડિત પરિવારે લગાવ્યો। સરદારનગર આવો છો, તપાસ અધિકારી કે એન પટેલ સાહેબ એ મને એમ કહે છે કે તમે સ્ટેટમેન્ટ બધું પ્રૂફ લાવો, એવિડન્સ આપો કે કે કેવી રીતે શું થયું, શું આજે સર પેશન્ટ ત્યાં છે, તમે કેમ ફરિયાદ મારી નોંધતા નથી, કશું કરતા નથી, કોન્સ્ટન્ટ મને 4-5 દિવસ ધક્કા ખવડાયા છે અને ધક્કા ખવડાયા પછી આ મારી ફરિયાદ કરી લીધી છે એમને। નરોડા ગામ વિસ્તારમાં રહેતા વિશાલ પટેલ તેના મકાન માલિક સુનિતા બજરંગી પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। પહેલા જ 30,000 વ્યાજ પેટી કપાવી લીધા હતા, પરંતુ લોકડાઉનમાં રોજના 2,000 ન આપી શકતા સુનિતાએ જાહેરમાં ધાકધમકી આપી હતી, જેથી વિશાલના પત્ની ફેનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। વ્યાજખોર સુનિતા હવે પીડિતાને ફરિયાદ ન કરવા ધમકી આપે છે। અને તારા બાર કાપું અને તને લઈને સર્વિસ કરીશ, તમે કીધું એમને તો આવા દો, તો કે ના ના, તો બાર બેઠી રહી બેઠી રહી બેઠી રહી, તો મને આવ્યો ગુસ્સો, ગારી ગારી આલતી હતી બેઠી બેઠી, જાપે બહાર જ બેઠી હતી, પછી ગુસ્સામાં મેં ફિનાઇલ પીધું। તો બીજી તરફ જી ડિવિઝનના એસીપી એમ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર મામલે સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। બળજબરીથી પૈસા કઢાવવા માટે તેમને વારંવાર પરેશાન કરતા હતા અને તેમને ધાકધમકી આપતા હતા, એ કારણસર આ લાજવંતી બેને સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો અને આ બંને આરોપીઓ વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાયો છે સરદારનગર પોલીસ સ્ટેશનમાં, તપાસ ચાલુ છે। એક બાજુ પોલીસ વ્યાજખોરો સામે એક્શન હોવાની વાત કરે છે, તો સરદારનગરમાં કેમ પોલીસ મોઢું સંતાડે છે, ત્યારે પોલીસ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। સંજય ટાક સાથે રુચિત સોની, ન્યૂઝ 18 ગુજરાતી।